નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે તાર ફેન્સિંગ સહાય યોજના અંતર્ગત તાર ફેન્સિંગની ડિઝાઇન તથા તેના સ્પેસિફિકેશન વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી ઉપયોગી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, રાજ્ય સરકારની તાર ફેન્સિંગ સહાય યોજના અંતર્ગત તમારે જો તાર ફેન્સિંગ કરવું હોય તો તે તાર ફેન્સિંગની ડિઝાઇન કેવી રહેશે તથા તેના માટેના સ્પેસિફિકેશન શું છે, તો આમ આ સ્પેસિફિકેશન અંતર્ગત જે તેના જે થાંભલા હોય તેના માપ સાઈઝ, તેની જે ખાડાની ઊંડાઈ છે, તાર વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ, બે થાંભલા વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ, આ તમામ માહિતી મેળવવા માગતા હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, કેમ કે આપણે આ વિડીયોમાં વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, તાર ફેન્સિંગ સહાય યોજના છે તેના માટેનો જે પરિપત્ર જાહેર કરવામાં આવેલ તે પરિપત્ર સાથે પરિશિષ્ટ 2 જોડેલું હતું. તો આ પરિશિષ્ટ 2 મુજબનો જે પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટેની જે સ્પેસિફિકેશન અને ડિઝાઇન છે તો આ પ્રમાણેની ડિઝાઇન રહેશે. તો તેના માટે અહીંયા તમે જોઈ શકો છો કે જે થાંભલાની ઊંચાઈ છે તે 2.50 મીટરની રહેશે અને આ પ્રમાણેની આખી ડિઝાઇન રહેશે, જેમાં તમે નીચે અહીંયા 3 ફૂટ સુધી છે તે જાળી લગાવવાની રહેશે અને ત્યાર પછી તમારે અહીંયા જે કાંટાળા તાર છે તે લગાવવાના રહેશે અને આ પ્રમાણે તેમાં ચોકડી પાડવાની રહેશે. તો આ પ્રમાણેની ડિઝાઇન મુજબ તમારે તાર ફેન્સિંગ કરાવવાનું રહેશે અને 2 થાંભલા વચ્ચેનું જે અંતર છે તે 3 મીટરનું રહેશે. તો આ પ્રમાણે આખી જે ડિઝાઇન છે અને હવે આપણે આ ડિઝાઇન અંતર્ગત તેના શું સ્પેસિફિકેશન છે, થાંભલાનું માપ શું છે, તેના માટેનો જે ખાડો બનાવીએ તે ખાડો કેટલો ઊંડો હોવો જોઈએ અને આ તમામ માહિતી છે તે આપણે આગળ જોઈશું. અને આ જે તાર ફેન્સિંગ છે તેની અવેજીમાં પણ આ પ્રમાણે આપણે જે ટોન બ્લોક આવે બેલા, જેને આપણે બેલા કહીએ છીએ, તો બેલાની દિવાલ બનાવી હોય તો પણ તેના માટેના સ્પેસિફિકેશન આપેલા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ડિઝાઇન છે તો આ પ્રમાણે તમે બેલાની દિવાલ પણ બનાવી શકો છો. પણ તમને જે પરિપત્રમાં જણાવ્યા મુજબનું જે સહાય છે તે મળવાપાત્ર થશે, રનિંગ મીટર દીઠ ₹200ની સહાય મળવાપાત્ર થશે. તો આમ જે તાર ફેન્સિંગ અથવા તો અહીંયા જે બેલાની દિવાલનો નમૂનો છે તે મુજબ તમે દિવાલ બનાવી શકો છો. તો હવે આપણે આના જે સ્પેસિફિકેશન છે તે જોતા જઈએ. તો મિત્રો, તેના જે સ્પેસિફિકેશન છે તે પરિપત્ર સાથેના પરિશિષ્ટ 3માં આપેલા છે સ્પેસિફિકેશન. તો હવે આપણે જોતા જઈએ કે પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની જે યોજના છે તે અન્વયે તારના ફેન્સિંગ અને તેનો માલ મટીરિયલ્સના સ્પેસિફિકેશન ખેડૂત કે ખેડૂત જૂથે નીચે મુજબના સ્પેસિફિકેશન ઓછામાં ઓછા આ મુજબ કામગીરી કરવાની રહેશે. તો અહીંયા આપણને જે સ્પેસિફિકેશન છે તે જણાવેલા છે, જે આપણે એક પછી એક જોતા જઈએ. તો સૌથી પહેલાં ક્રમ નંબર 1 ઉપર છે કે થાંભલા ઊભા કરવા માટેનું જે ખાડો બનાવીએ તે ખાડાનું માપ 0.40 મીટર પહોળાઈ અને 0.40 મીટરની લંબાઈ તથા 0.60 મીટરની ઊંડાઈ કરવાની રહેશે. તો આ પ્રમાણેનો જે થાંભલાનો ખાડો છે તે બનાવવાનો રહેશે અને થાંભલાની સાઇઝ છે તે 2.50 મીટર ઊંચાઈ, 0.10 મીટરની જાડાઈ અને 0.10 મીટરની પહોળાઈ રહેશે, જેમાં આપણે સિમેન્ટ કોન્ક્રીટના પ્રી ટ્રેસ્ટેડ અથવા તો પ્રીકાસ્ટ થાંભલા ઓછામાં ઓછા 4 તારવાળા લગાવવાના રહેશે અને તેની અથવામાં સ્પેસિફિકેશન આપેલ છે કે ગેલ્વેનાઇઝ કે લોખંડના ISI માર્કાવાળા થાંભલાની સાઇઝ 2.50 મીટરની ઊંચાઈ, 0.04 મીટરની જાડાઈ અને 0.04 મીટરની પહોળાઈ, વજન ઓછામાં ઓછું 8 કિલો હોવું જોઈએ તેવા થાંભલા ઉપયોગમાં લેવાના રહેશે. એટલે કે જો તમે સિમેન્ટ કોન્ક્રીટના થાંભલાનો ઉપયોગ કરવા માગતા હોય તો તેનું સ્પેસિફિકેશન 2.50 મીટરની ઊંચાઈ, 0.10ની જાડાઈ, 0.10ની પહોળાઈ હોવી જોઈએ અને જો તમે ગેલ્વેનાઇઝ અથવા તો ISIના માર્કાવાળા થાંભલા ઉપયોગમાં લેવા માગતા હોય તો
તેની ઊંચાઈ, તો ઊંચાઈ બંનેમાં સેમ રહેશે, 2.5 મીટર ઊંચાઈ સુધીના થાંભલા લગાવવાના રહેશે, પણ તેની જે જાડાઈ છે તે 0.04 મીટર રહેશે અને તેની પહોળાઈ પણ 0.04 મીટર રહેશે. અને આ જે ગેલ્વેનાઇઝ અથવા તો લોખંડના થાંભલો વાપરીએ તેનું વજન ઓછામાં ઓછું 8 કિલોગ્રામ હોવું જોઈએ. તો આ પ્રમાણેના થાંભલા છે તે વાપરવાના રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 3 ઉપર છે કે બે થાંભલા વચ્ચેનું વધુમાં વધુ અંતર 3 મીટર રાખવાનું રહેશે. એટલે કે એક થાંભલાથી બીજો થાંભલો છે તે મેક્સિમમ 3 મીટર દૂર રાખી શકાશે, એથી વધારે દૂર તમે નહીં રાખી શકો. 3 મીટરથી ઓછા અંતરે તમારે થાંભલા લગાવવા હોય તો તમે લગાવી શકો છો, પણ 3 મીટરથી વધુ દૂર તમે થાંભલો લગાવી શકશો નહીં. ત્યાર પછી ક્રમ નંબર 4 ઉપર છે કે દર 15 મીટરે સહાયક થાંભલા બંને બાજુએ મૂકવાના રહેશે અને તેનું માપ સાઇઝ મૂળ થાંભલા મુજબનું રહેશે. તો આપણે જાણીએ છીએ કે જે ફેન્સિંગ કરવામાં આવે ત્યારે આપણે આમ થાંભલા ઊભા કરીએ છીએ અને ત્યાર પછી અમુક અંતરે તેને આપણે આમ સપોર્ટ આપતા હોઈએ છીએ. તો આ સપોર્ટના જે થાંભલા છે તે આપણે જે થાંભલાનું માપ જોયું તે મુજબના જ રહેશે અને 15 મીટરે આવા સપોર્ટ આપવાના રહેશે. તો આપણે જોયું તે મુજબ 3 મીટરની દૂરાઈ ઉપર આપણે એ થાંભલો લગાવવાનો રહેશે. તો આ પ્રમાણે 3 મીટર 3 મીટર એમ ટોટલ 5માં થાંભલે છે તે આપણે સપોર્ટ લગાવવાના રહેશે, એટલે 15 મીટર થઈ જશે. તો આ પ્રમાણે આપણે સપોર્ટ લગાવવાના રહેશે. ત્યાર પછી આગળ જોઈએ ક્રમ નંબર 5 ઉપર છે કે થાંભલાના પાયામાં સિમેન્ટ કોન્ક્રીટથી પૂરણ કરવાનું રહેશે. એટલે કે આપણે જે ખાડો ખોદીએ અને તેમાં થાંભલો ઊભો કરીએ તો આ જે ખાડો હોય તેમાં આપણે સિમેન્ટ કોન્ક્રીટ પૂરી અને આ થાંભલાને ઊભો કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો ક્રમ નંબર 6 ઉપર છે કે કાંટાળા તાર માટેની જે લાઇન વાયર તથા પોઈન્ટ વાયર છે તે મિનિમમ ડાયામીટર છે 2.50 mm નું રહેશે અને આ જે ડાયામીટર છે તેમાં 0.08 mm ની વધઘટ હશે તો તે ચલાવી લેવામાં આવશે. અને કાંટાળા તાર ISI માર્કાવાળા, ગેલ્વેનાઇઝ, ડબલ વાયર અને GI કોટેડ હોવા જોઈએ. તો આ પ્રમાણેનો કાંટાળા તાર વાપરવાનો રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 7 ઉપર છે કે વાડની નીચેથી જાનવર ખેતરમાં પ્રવેશી ના શકે તે માટે તારની વાડની ડિઝાઇનમાં નીચેના ભાગે લોખંડની જાળી વિકલ્પ સ્વરૂપે રાખી શકાશે. તો આમ આપણે જે આગળ નમૂનો જોયો તે મુજબ ડિઝાઇનમાં આપણે જોયું કે નીચે જાળી લગાવેલી હતી, તો તે જાળી લગાવવાની રહેશે અને લોખંડની જાળીને યોગ્ય ઊંડાઈ સુધી જમીનમાં પણ દબાવવાની રહેશે. એટલે કે નીચેથી આપણે જે જાળી લગાવીએ તેને જમીનમાં દબાવી દેવાની રહેશે અને આ જાળીની ઊંચાઈ છે તે ગ્રાઉન્ડ લેવલથી 0.92 મીટર એટલે કે 3 ફૂટ તથા જાળીના વાયરનો જે વ્યાસ છે તે 3.2 mm નો રહેશે, એટલે કે 10 ગેજની વાયરની જાળી ઉપયોગમાં લેવાની રહેશે. તેમજ મેશ સાઇઝ છે તે 100 mm બાય 100 mm ની રહેશે. તો આ પ્રમાણેની જાળી પણ લગાવવાની રહેશે. અથવા તો મિત્રો તેના અથવામાં આ પ્રમાણે છે કે તાર ફેન્સિંગના વિકલ્પે ઓછામાં ઓછા સેકન્ડ ગ્રેડના બેલા એટલે કે ચૂનાના પથ્થરની દિવાલ બનાવી શકાશે. જે આપણે બીજા નંબરની ડિઝાઇન જોઈ તે મુજબ આ પ્રમાણે જે સેકન્ડ ગ્રેડના બેલા હોય તેને દિવાલ પણ તમે બનાવી શકો છો અને દિવાલની જમીનમાં ઊંડાઈ 0.6 મીટર અને પહોળાઈ 0.23 મીટર તથા ઊંચાઈ જે ગ્રાઉન્ડ લેવલથી છે તે 2 મીટરની બનાવવાની રહેશે. અને બેલાની સાઇઝ જોઈએ તો તેની જાડાઈ 0.18 બાય તેની પહોળાઈ છે તે 0.23 અને લંબાઈ 0.38 વોઇડ સાથે અથવા તો વોઇડ વગર રાખી શકાશે. તો આ પ્રમાણેના બેલા વાપરવાના રહેશે. તો આમ મિત્રો જે અહીંયા આપણે જોયું કે કાંટાળા તારનું આ પ્રમાણેની ડિઝાઇન રહેશે અથવા તો તેના અથવામાં આપણે જે બેલા જોયા તો બેલામાં પણ આ પ્રમાણેનું મટીરિયલ વાપરવાનું રહેશે. તો આ પ્રમાણેના તેના જે સ્પેસિફિકેશન છે તે તમે જોઈ શકો છો અને આ માટેનો જે પરિપત્ર તથા તેના જે પરિશિષ્ટ છે તે તમામ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દઈશું, જેથી કરી જો તમે તેને વિગતવાર વાંચી અને વધુ માહિતી મેળવવા માગતા હોય તો તમે મેળવી શકો. તો મિત્રો આશા રાખું કે કાંટાળા તારની વાડ કરવા માટેના જે ડિઝાઇન અને સ્પેસિફિકેશન છે તેના વિશે વિગતવાર સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો.
આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.